મિત્રો ધોરણ 9 વિષય ગુજરાતી કાવ્ય 21 તેજમલ. આપણે આગલા લેક્ચરમાં જોયું હતું કે તેજમલ કાવ્ય છે એ લોકગીત છે, એના લેખક કે કવિ હોતા નથી, લોકગીત છે. લોકગીત એટલે કે લોકો દ્વારા લોકોના મુખે ગવાયેલું ગીત. આમાં શું થાય છે કે પુત્રહીન વૃદ્ધ કઠોર ઠાકોર હોય છે એ સાત સાત દીકરીએ પણ શું છે વાંઝો સમજે છે, કેમ કે દુશ્મનોનું ડરકટ આવી રહ્યું છે અને એ યુદ્ધ લડવા માટે એની પાસે પુત્ર ન હોવાના કારણે એ મૂંઝાય છે. પોતાના બાપુને મૂંઝાયેલા જોઈને દીકરી પૂછે છે કે બાપુ તમે શા માટે મૂંઝાવ છો. ત્યારે જવાબ આપે છે કે શત્રુનું સૈન્ય આવી રહ્યું છે અને મારે સાત દીકરીઓ હોવાના કારણે હું મૂંઝાવ છું. ત્યારે પોતાની પુત્રી તેજમલ શું કહે છે, તમે શા માટે ચિંતા કરો છો, હું એક એક પછી મારું અંગ છુપાવીને રાખીશ અને યુદ્ધમાં લડીશ. એવી રીતે આગળ થાય છે. હવે આપણે શું થાય છે, છેલ્લે આપણે ક્યાં પહોંચ્યા હતા, પુરુષ હશે તો એના બેરખડે મન મોસે રે, અસ્તરી હશે તો એના ઝુમખડે મન મોસે. જો પુરુષ હશે તો એના બેરખે મન મોસે અને અસ્તરી હશે, અસ્તરી એટલે કે સ્ત્રી હશે તો એના ઝુમખડે મન મોસે રે. સંધા સાથીડાએ ઝુમણા મૂલવ્યા રે, તેજમલ ઠાકોરીએ બેરખા મૂલવ્યા રે. સંધા સાથીડા એટલે કે બધા સાથીડાએ શું કરે છે, ઝુમખા મૂલવે છે અને તેજમલ ઠાકોરે શું મૂલવે છે, બેરખા. કેમ કે તેજમલ ઠાકોર તો શું છે કે સ્ત્રીમાંથી પુરુષનો વેશ ધારણ કરે છે, એટલા માટે એ બેરખા મૂલે છે કે પુરુષોનો કાંડે પહેરવાનું ઘરણું, કાનમાં એટલે કે કાંડામાં પહેરે એવું મૂલવે છે. ચાલો મારા સાથી આપણે વાણી હાટે જઈએ રે, વાણી હાટે જઈને અસ્તરી પારખીએ રે. પુરુષ હશે તો એના પાઘડીએ મન મોસે રે, અસ્તરી હશે તો એના ચુંદડીએ મન મોસે રે. આગળ જાય છે વાણી સોનીહાટેથી વાણીહાટે જાય છે. વાણીહાટ એટલે કે જે વસ્ત્ર કપડાની દુકાન હોય એને શું કહેવામાં આવે છે, વાણીહાટ કહેવામાં આવે છે. એટલે વાણીહાટે જઈએ અને પારખીએ. પુરુષ હશે તો પુરુષ પાઘડી પહેરશે અને સ્ત્રી હશે તો એ ચુંદડીએ એનું મન મોસે. સંધા સાથીડાએ ચુંદડી બધા જે એના સાથી હતા એ શું મૂલવે છે, ચુંદડીઓ મૂલવે છે. મૂલવું એટલે કે ખરીદી કરે છે. તેજમલ ઠાકોરિયાએ મોડીલા મોળવે. એક તેજમલ ઠાકોર છે એ શું મોળવે છે, મોડીલો. મોડીલો એટલે કે ફેટો લીએ છે, ખરીદે છે. તેજમલ ઠાકોરે યુદ્ધમાં પહેલો ઘા જીત્યો રે. તેજમલ ઠાકોર શું કરે છે, યુદ્ધમાં સૌથી પહેલાં આગળ જાય છે. સૌ સાથીડા એની પાછળ ધાય રે. ધાય એટલે કે જવું, દોડવું. બીજા સાથીઓ છે, મિત્રો છે, એ એક એક પછી એની પાસે જાય છે. દળકટ વાળી તેજમલ ઘરે પધાર્યા રે. દળકટ એટલે કે યુદ્ધનું સૈન્ય વાળી અને તેજમલ શું કરે છે, ઘરે પધારે છે. દાદાને કાકે એને મોતીડે વધાવ્યા રે. દાદા અને કાકા શું કરે છે, એને મોતીડે વધાવે છે, એને આનંદથી વધાવે છે. કયા કારણે આનંદથી વધાવે છે, કે તેજમલ ઠાકોર કોણ હતી, એક સ્ત્રી હતી, એક દીકરી હતી, પણ એને સાત સાત દીકરીએ દાદા જ્યારે દળકટ માટેની ચિઠ્ઠી અથવા તો યુદ્ધ લડવા માટેનું આમંત્રણ આવે છે એ આમંત્રણ સાંભળી અને દાદા દુઃખી થાય છે એ વાત તેજમલ સાંભળી જાય છે અને પોતાની બધી જ વસ્તુ, એ સ્ત્રીનો વેશ હતો એ છુપાવી અને પુરુષનો વેશ ધારણ કરી યુદ્ધમાં સૌથી પહેલાં આગળ યુદ્ધ લડવા માટે જાય છે. આ કાવ્ય ગુજરાતી લોકગીતોમાંથી લેવામાં આવ્યું છે. મિત્રો હવે આપણે બાળકો જે પાપા ચોપડામાં પ્રશ્ન લખવાના છે એ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, તેજમલને ઓળખવા સાથીઓએ કઈ કઈ પરીક્ષા કરી. તેજમલને ઓળખવા માટે સાથીઓ કઈ કઈ પરીક્ષા કરે છે, તો પહેલાં તો સોનીહાટે જાય છે. ત્યાંથી સોનીહાટેથી ક્યાં જાય છે, વાણીહાટે. સોની એટલે કે સોનું દીકરી હોય ત્યારે શું ખરીદે અને દીકરો હોય ત્યારે શું ખરીદે, એટલા માટે વાણીહાટે જાય છે. એ બધું એમાં આવશે. બીજો પ્રશ્ન છે, દાંત રંગાવ્યા બાબતે તેજમલ કયો ખુલાસો આપે છે. કેમ કે એને બાળપણથી શું હતું, દાંત રંગાવેલા હતા. દાંત રંગાવ્યા માટે ખુલાસો આપે છે કે અમે નાના હતા અને મોસાળ ગયા હતા, અમારા મામી ખંતીલા હતા, હોસેલા હતા, એના કારણે રંગાવ્યા હતા.
ત્રીજો પ્રશ્ન છે, સોનીની દુકાને તેજ મલકાયું કસોટીમાંથી પાર ઉતાર્યા તે જણાવો. કેમ કે સોનીની દુકાને જાય છે અને સોનીની સ્ત્રી અને પુરુષની પરખ કરવામાં આવે છે. પરખ એટલે કે ઓળખાણ કરવામાં આવે છે. સામાન્ય રીતે જો પુરુષ હોય તો બેરખાની કિંમત પૂછતા હોય છે, અને બેરખા એટલે હાથમાં પહેરવાનું કડું, અને સ્ત્રી હોય એ ઝૂમણા હોય એ જ ગળામાં પહેરવાના લાજી હોય એ જ પૂછતી હોય છે. એના કારણે ત્યાં એ પોતે કસોટીમાંથી પાર ઉતરે છે, કેમ કે એ પુરુષનો વેશ ધારણ કરેલો અને યુદ્ધમાં લડવા માટે જાય છે. એટલા માટે બાળકો આપણે હવે થોડોક અભ્યાસ વિશે પણ જોઈ લેશું. આપણે હવે એકમ કસોટી પણ આવી રહી છે પાછી. ઓકે, હાલો આપણે જોઈએ કાવ્ય. ઓ ગામણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે. એ તમારો અહીં આપણે કાવ્ય પૂર્ણ થાય છે. બાળકો આપણે આવતા પીરિયડમાં પાછા મળીશું.